બનાસકાંઠા જિલ્લામાં વારંવાર છેતરપિંડીના બનાવ બની રહ્યા છે, જેમાં થરાદ વાવ પંથકના 4 ગામોના ખેડૂતોને 1 કરોડની લોનની લાલચ આપી રૂપિયા 10,87,000 ખંખેર્યા હોવાની રજૂઆત થરાદ અને વાવ પોલીસ મથકે કરવામાં આવી છે. અમદાવાદના મેહુલભાઈ ગૌતમભાઈ બારોટ નામના એક ઈસમે થરાદના જમડા ગામના ખેડૂત પુરાજી રાજપૂતને લોનની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લઈ લોન બાબતે કહ્યું હતું. તેમજ વાવ થરાદના ભોળા ખેડૂતો પણ આ ઈસમની વાતોમાં આવી તેના કહ્યા પ્રમાણે લોન માટે પ્રોસેસ કરી હતી. જો કે ખેડૂતોને મર્યાદિત સમયમાં લોન ના મળતા ખેડૂતો છેતરાયા હોવાની ખાતરી થઈ હતી. જમડા, ઢીમા, ખીમાણા અને પાદર સહિતના ખેડૂતો આ બહી રૂપિયાની વાતોમાં આવી છેતરાયા હતા અને તે અંગે વાવ થરાદના આ 4 ગામના ખેડૂતોએ છેતરપિંડી કરનારા શખ્સ સામે કાર્યવાહી કરવા પોલીસ મથકે રજૂઆત કરી હતી. પરંતુ છેતરપિંડીની રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં ના આવતા ખેડૂતો રોષે ભરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં અવારનવાર છેતરપિંડીના બનાવો બની રહ્યા છે, ત્યારે આ અગાઉ પણ થરાદમાં ઓનલાઈન લેવડ દેવડમાં એક ઈસમ સાથે 1.25 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ બનાસકાંઠાની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પોતાના માલ સામાનની કાળજી રાખે અને છેતરપિંડી આચરનારા લોકોથી સાવધાન રહે.